हेलो फ्रेंड्स, हेलो फ्रेंड्स। आवाज आ रही है? हेलो फ्रेंड्स, वेलकम टू अन एकेडमी, टू माय स्पेशल क्लास नेम्ड क्रैम क्रैक जीएसएसएसबी इंग्लिश पार्ट 28। मित्रों, जोत जोता में अपने 28 पार्ट पर पहुंची गया छे। बहुत सारी बात कहवाई, अपने बहुत मोटी सिद्धि कहवाई। मित्रों ने बधा विद्यार्थियों मारा रेग्युलर लाइव सेशन में जोड़ाए छे, दैट इज ग्रेट, बहुत सारी बात कहवाई। 2 मिनिट मित्रों हूँ तुम्हारी पास मांगू छू। अन एकेडमी प्लेटफॉर्म पर मित्रों बिन सचिवालय नो बेच कोर्स शुरू थई गयो छे। ए बेच कोर्स में मित्रों आ बधा एडुकेटर्स, आ बधी फेकल्टीओ तमने भणावाना छे। आ बेच ए ना शिक्षकों छे। टोटल मित्रों 3 बेच छे, बेच ए, बेच बी, बेच सी, बराबर। तो हूँ आ तमने बेच ए नी वात करी रह्यो छु। मित्रों, अपनी अन एकेडमी नी विशेषताओं जुओ तो तमे घरे थी स्टडी करी शको छो। लाइव में तमारा प्रश्नों नो सोल्यूशन मळे छे। सब्सक्रिप्शन लो तो 70 रुपया पर डे पड़े छे, अने स्पेशल क्लास जेमा तमे अत्यारे भणी रह्या छो आवा स्ट्रक्चर्ड फ्री लाइव क्लासेस पण तमने मळे छे, अने सब्सक्रिप्शन लेवू होय तो ईएमआई पेमेंट ऑप्शन पण अवेलेबल छे। બીજી વાત મિત્રો, સબસ્ક્રિપ્શન 1 મહિનાનું 1400 રૂપિયામાં પડે છે। જો 12 મહિનામાં લેશો, 12 મહિનાનું સબસ્ક્રિપ્શન એકી સાથે લેશો તો તમને 7000 રૂપિયામાં પડશે, અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેશો તો મિત્રો તમને 8400 રૂપિયામાં પડશે। એમાં પણ મિત્રો તમારે 10% ડિસ્કાઉન્ટ લેવું હોય, જુઓ નિકુલે રખી જ લીધું, જુઓ મિત્રોએ કોમેન્ટ બોક્સમાં મારો રેફરલ કોડ લખી જ લીધો હતો। મારો રેફરલ કોડ તમારે આ રીતે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમારે સૌનક 18 SAUNAK 18 આ રીતનો રેફરલ કોડ લખીને એપ્લાય પર ક્લિક કરશો એટલે તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે। એટલે આજે 1 વર્ષનો જે 7000 રૂપિયા ફી છે એના બદલે તમને ચૂકવવાના રહેશે 6300 રૂપિયા, અને 8400 રૂપિયા ફી છે એના બદલે તમારે ચૂકવવાના રહેશે 7560 રૂપિયા। સીધું 10% ડિસ્કાઉન્ટ તમને અવેલેબલ થઈ જશે। બીજું, રેગ્યુલર મારા વિડીયોઝ જોતા રહો મિત્રો। રેગ્યુલર તમારી વોચ મિનિટ્સ, તમારી જે કેટલી મિનિટ્સ તમે ભણો છો એ તમારે વધારતા રહો તો એમાં તમને ક્રેડિટ સ્કોર પણ મળતો હોય છે, બરાબર, જેટલો તમે। અને બીજું, પોલમાં પણ ભાગ લેતા રહો, જેટલો તમે પોલમાં ભાગ લેશો એટલો તમારો ક્રેડિટ સ્કોર વધશે મિત્રો। તો ક્રેડિટ સ્કોર દ્વારા પણ તમે ડિસ્કાઉન્ટ અવેલેબલ કરી શકો છો। ક્લિયર થઈ રહ્યું છે, બરાબર? તો અહીં છેલ્લે પછી રેફરલ કોડ નાખીને તમારે પ્રોસેસ ટુ પે કરવાનું રહેશે, બરાબર। ચલો હવે તમને બધાને ખબર છે મિત્રો કે જીએસએસએસબી નું એક જમાદાર હેડ કોન્સ્ટેબલ ની એક્ઝામ ગઈ હતી 12/7/2019 ના દિવસે, એનું આપણે પેપર સોલ્યુશન કરતા રહ્યા છીએ, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ જોડાઈ રહ્યા છે, આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો, બરાબર। બીજું, આ એક આપણે ટેલિગ્રામ ચેનલ છે, સવારે જ વાત કરી હતી મિત્રો તમને કે આ ટેલિગ્રામ ચેનલમાં હું બિન સચિવાલયના મોડેલ પેપરના ક્વેશ્ચન્સ પોલમાં મૂકવાનો છું, અને એ પ્રશ્નોનું સોલ્યુશન તમને યુટ્યુબના લાઈવ સેશનમાં કરાવવાનું છું। એટલે બધા જ લોકો આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહેજો। આ રેફરલ કોડ તો તમને ખબર જ છે, હાલ જ ચર્ચા કરી 10% ડિસ્કાઉન્ટ માટે। હવે મિત્રો થોડુંક રિવિઝન કરી લઈએ। સૌથી પહેલો આપણે આ ક્વેશ્ચનનો જવાબ ઓપ્શન એ, હું જરા જવાબ જ બોલતો જાઉં છું, સેઇન, સેઇન નું એબસ્ટ્રેક્ટ નાઉન મિત્રો સેનેટી થાય છે, બરાબર। ત્રીજો ઓપ્શન, હી સ્ક્રીમ્ડ એઝ ઇફ, જાણે કે અર્થ માટે એઝ ઇફ મૂકવું પડે, ही हेड अ सीन गोस्ट, राइट। तो एज इफ जवाब आवे छे। चौथा क्वेश्चन में मित्रों अपने जवाब ऑप्शन सी टिक कर्यो हतो, व्हेन वी वर असाइंड अ न्यू जॉब, आ पैसिव वॉइस नु वाक्य छे, बहुत सरस। પાંચમા વાક્યમાં મિત્રો લિટલ નું સુપરલેટિવ એડજેક્ટ સુપરલેટિવ ફોર્મ આપણે લિસ્ટ LEAST સિલેક્ટ કર્યું હતું। એના પછી મિત્રો છઠ્ઠા ક્વેશ્ચનમાં, યોર હેન્ડ રાઇટિંગ ઇઝ ફેરલી ગુડ બટ યુ કેન ઇમ્પ્રુવ ઇટ, હજુ સુધારી શકીએ છીએ એવું કહીએ છીએ, એટલે સામાન્યતઃ વસ્તુતઃ સારું રાઇટિંગ છે, હેન્ડ રાઇટિંગ એવું કહીએ છીએ, તદ્દન સારું છે એવું કહી શકતા નથી। એના પછી મિત્રો પાછળ સાદો વર્તમાનકાળ છે, ધેન પછી, તો પછી, નો સુનર પછીનું વાક્ય પણ સાદા વર્તમાનકાળમાં આવવું જોઈએ, તો ઓપ્શન સી માં સાચું સાદા વર્તમાનકાળનું વાક્ય મળી આવે છે, રાઈટ। એના પછી મિત્રો આઠમા ક્વેશ્ચનમાં આપણે બકનું ઓપોઝિટ જેન્ડર શું જોયું હતું, ડો, તમે બધા લોકો લખી શકો છો કોમેન્ટ બોક્સ માં તૈયાર કેવી રીતે કરું, જુઓ બધા કેટલા સ્પીડમાં ચાલે છે, ફટાફટ કોમેન્ટમાં લખે છે, બકડો કેવી રીતે તૈયાર કરવાનો, બકડો, રાઈટ। મેં તમને આ ડિયર નું ઓપોઝિટ જેન્ડર બે સામ સામે શું લખાયું હતું મિત્રો કોમેન્ટ બોક્સમાં, હાલ જ લખી શકો છો તમે,
મેં તમને આમાં બે ડિયર નું, યસ, હી ડિયર, શી ડિયર, ક્લિયર? યસ, કોનું ફેવરિટ છે બકડો, કોનું ફેવરિટ છે? હા, કોઈ એક સ્ટુડન્ટે સરસ કોમેન્ટ કરી છે, મારું ફેવરિટ છે. કોનું? મને એ કોમેન્ટ હવે દેખાતી નથી બેટા. કોઈ એક જેને કોમેન્ટ કર્યું એ લખો બેટા. જોન્સ નો બેટા આવી જાઓ. શ્યામ પટેલ વેલકમ બેટા. મહેશ વાઘેલા વેલકમ. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, બહુ સરસ. ચાલો, એના પછી મિત્રો આપણે નવમા ક્વેશ્ચનમાં ડિગ્રીના સરસ રૂલ શીખ્યા હતા. આઈ અને જોન બંનેઓને એકબીજાની જગ્યાએ બદલવાના, એટલે જોનને આગળ લાવવું પડે. ઓપ્શન બી સી માં જોન જોહાનને આગળ લાવ્યા નથી, બરાબર. આ બે ઓપ્શનમાં લાવ્યા છીએ. આઈ ને પાછળ લઈ જવું પડે, આ ઓપ્શન એમાં પાછળ લીધું નથી, એટલે ઓપ્શન ડી સાચું. બસ આ રીતે તમને જવાબ મળી જાય ઇઝીલી, બરાબર. દસમા ક્વેશ્ચનમાં મિત્રો ચેન્જ ધ વોઇસ, વોઇસ ચેન્જ કરવાની હતી. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ સાચા હતા, ઓપ્શન સી સાચો છે, બરાબર. મિત્રો બીઈંગ વેઇટેડ થાય છે, ક્લિયર? ચલો, એના પછી મિત્રો આ એક ક્વેશ્ચનમાં બહુ મજા આવી ગઈ હતી કે નહોતી મજા આવી ગઈ મિત્રો? સવારમાં મિત્રો આ ક્વેશ્ચનમાં મજા આવી હતી કે નહીં? થ્રી નું એડજેક્ટિવ ફોર્મ શું થાય? કોમેન્ટમાં લખો બધા, તૈયાર થઈ જવું જોઈએ, ખ્યાલ આવે છે? યસ, કોમેન્ટમાં બધા લખો. થ્રી નું એડજેક્ટિવ ફોર્મ બેટા થશે થ્રી ફોલ્ડ. શું થશે? થ્રી ફોલ્ડ. ચલો, થ્રી ફોલ્ડ નું સમાનાર્થી શું થશે મિત્રો? કોમેન્ટમાં બધા લખવા જ માંડો. થ્રી ફોલ્ડ નું સમાનાર્થી થશે ટ્રિપલ. શું થશે? ટ્રિપલ. યસ, બહુ સરસ, એક્સેલન્ટ. એના પછી મિત્રો આ થ્રાઇસ નો મતલબ શું થાય છે? આ થ્રી ફોલ્ડ અને ટ્રિપલ આ બંનેનું ગુજરાતી મિનિંગ તો આપણે જોયું હતું, ત્રણ ગણું. શું ગુજરાતી મિનિંગ જોયું હતું મિત્રો? ત્રણ ગણું અથવા ત્રેવડું. ઓકે, અને થ્રાઇસ નો મતલબ શું થાય? ત્રણ વાર, ક્રિયા ત્રણ વાર થાય છે, એટલે આ થ્રાઇસ જે છે એ થ્રી નું મિત્રો એડવર્બ છે. શું છે મિત્રો? થ્રી નું એડવર્બ ગણાશે, રાઈટ? ક્લિયર થયું? ઓકે, હવે આ પ્રશ્ન ક્યારે ભૂલાશે મિત્રો તમને? આપણે આ સૌથી છેલ્લે ક્વેશ્ચન જોયો હતો, એના પછી આપણે મિત્રો એના પછી આપણે બાય બાય કર્યું હતું. હવે આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ, 11માં ક્વેશ્ચન થી શરૂઆત કરવાની છે, ના ભૂલાય ને? યસ, બસ આ રીતનું કોન્ફિડન્સ ઉભો કરો મિત્રો તમારામાં. હવે મિત્રો 12માં ક્વેશ્ચન તરફ આવ્યા છીએ, 12માં ક્વેશ્ચને પહોંચ્યા છીએ. હવે મિત્રો બધા વિદ્યાર્થીઓ જવાબ આપશે. આ ક્વેશ્ચન ગઈકાલના પેપર સોલ્યુશનમાં આપણે જોઈ લીધો હતો, ગઈકાલે નહીં તો એના આગળના દિવસના પેપર સોલ્યુશનમાં જોઈ લીધો છે, ખ્યાલ છે? આઈ માઇટ કેન બી એબલ ટુ હેલ્પ, ઓમિટ પ્રોપર વર્ડ. પહેલા સમજી લો, આ ઓમિટ પ્રોપર વર્ડ આ વળી કયો પ્રશ્ન છે તો સમજો. આ ઓમિટ નો મતલબ શું થાય છે? ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય છે કે સાહેબ ઓમિટ એટલે શું? ઓમિટ નો મતલબ થાય છે વોમિટ કરી દેવું. ટૂંકમાં ખ્યાલ આવ્યો? ઓમિટ ને તમારે યાદ રાખવું હોય તો ઓમિટ એટલે વોમિટ કરી દેવું. વોમિટ કરવું એટલે શું? તમારા શરીરમાં જે નકામી વસ્તુ આવી ગઈ છે કે જે તમારા શરીરમાં શોભતી નથી, તમારા પેટને શોભતી નથી, એવી વસ્તુ તમારાથી ખવાઈ ગઈ છે તો તમે વોમિટ કરી દો છો, એટલે કાઢી નાખો છો. એટલે ઓમિટ નો મતલબ એ થાય છે કે વાક્યમાંથી નકામો શબ્દ કાઢવો. ઓકે, વાક્યમાંથી નકામો શબ્દ કાઢી નાખવો એટલે કે વાક્યમાં એ શબ્દ યોગ્ય જ નથી, ખ્યાલ આવે છે? ખાલી આ તમને સૂચના સમજાવું છું, ક્લિયર? હિન્ટ મળી ગઈ? ઓકે, રાઈટ. તો ઓમિટ, પેલા સૂચના તો ખબર પડવી જોઈએ ને. એક વસ્તુ સમજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો છે, આ પ્રશ્નમાં તમને સૂચના આપી છે ઓમિટ પ્રોપર વર્ડ. હવે ઓમિટ પ્રોપર વર્ડ એટલે શું? કરવાનું શું છે આ વાક્યમાં એ જ ખબર નહીં હોય તો પછી આ વાક્યમાં જવાબ કેવી રીતે શોધવું, રાઈટ? એટલે પહેલી વસ્તુ, પરીક્ષામાં ઘણી વાર આ રીતના ઓપ્શન, આ રીતની સૂચના વાળા પ્રશ્નો આપે છે. તો ઓમિટ એટલે આ જે વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી અયોગ્ય શબ્દ, નકામો શબ્દ કાઢી નાખવાનો છે, બરાબર. ચલો, આઈ માઇટ કેન બી એબલ ટુ હેલ્પ, ઓપ્શન એ માઇટ, ઓપ્શન બી કેન, ઓપ્શન સી એબલ, ઓપ્શન ડી ટુ. ચલો હું પોલ શરૂ કરું છું, રેડી સ્ટડી ગો. ચલો, પોલ શરૂ થઈ ચૂક્યું છે મિત્રો. આઈ વોન્ટ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ to participate the poll. I want all of you to participate the poll. મારી ઈચ્છા છે મિત્રો કે તમે બધા જ લોકો પોલમાં ભાગ લો. એક પણ વ્યક્તિ પોલમાં ભાગ લેવાથી દૂર ના રહેવી જોઈએ. યુઝર બેટા,
સરસ બુક છે આપની, થેન્ક યુ. ઇટ મીન્સ કે તમે મારા સ્ટુડન્ટ જ છો, રાઈટ? કઈ વાંધો નહીં બેટા, મારાથી કંઈ પણ ખોટું બોલાઈ ગયું હોય તો ખોટું નહીં લાગતા બેટા, ખોટું નહીં લગાડતા બેટા, રાઈટ? શું છે કે ઘણી વાર કોઈ કન્ફ્યુઝનનું એમોજી મૂકે છે તો મારાથી રહેવાતું નથી, આઈ કાન્ટ બેર, ઓકે? મારાથી સહન નથી થતું બેટા, ઓકે? હવે ટોપ 10 લીડર બોર્ડ હું તમને દેખાડી નથી શક્યો, થોડીક ટેકનિકલ ઇશ્યુ લાગે છે, કઈ વાંધો નહીં, બરાબર? ચલો હવે એક વસ્તુ જોઈએ, સાચા જવાબનો રેશિયો કેટલો હતો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કહી દો તો મિત્રો, મને સાચા જવાબનો રેશિયો કેટલો હતો મિત્રો? ઓકે, બહુ સરસ. ઇટ મીન્સ કે સાચા જવાબનો રેશિયો અરાઉન્ડ 44% અથવા તો 42%, એટલે ટૂંકમાં ઓલમોસ્ટ 47-48% વિદ્યાર્થીઓના જવાબ ખોટા છે, બરાબર? હવે તમને યાદ આવ્યું મિત્રો, તમને યાદ આવ્યું, આમાં મેં તમને એક સિમ્પલ રૂલ સમજાવ્યો હતો. ચલો હું પહેલા બધું ઘૂસી નાખું છું, બરાબર? લેટ મી ઇરેઝ એવરીથિંગ. ચલો હવે હું તમને સમજાવું છું મિત્રો, આ માઇટ મિત્રો શું છે, આ માઇટ શું છે અને આ કેન શું છે, આ બંને શું છે મિત્રો? તો આ બંને મોડલ વર્બ છે. શું છે મિત્રો? મોડલ વર્બ્સ છે, બરાબર? હવે અંગ્રેજીમાં એક નિયમ છે કે ઉપરા ઉપરી, ગુજરાતીમાં કહીએ તો, અંગ્રેજીમાં કહીએ તો શું કહી શકાય? સાયમલ્ટેનિયસલી, રાઈટ? ઉપરા ઉપરી બે મોડલ વર્બ, નોટબુકમાં તમારે નિયમ લખવો હોય તો લખી લો, ઉપરા ઉપરી બે મોડલ વર્બ વાક્યમાં ક્યારેય આવશે નહીં, ક્યારેય આવશે નહીં, નેવર, ઓકે? ક્લિયર થઈ ગયું બેટા? ઉપરા ઉપરી બે મોડલ વર્બ વાક્યમાં ક્યારેય આવશે નહીં. આટલો નિયમ તમને ખબર હોય તો પહેલું તમને એટલું ક્લિયર થઈ જાય કે આ બે ઓપ્શન તો નહીં જ આવે, એમ મોડલ વર્બ સાથે એમને કઈ લેવા દેવા નથી. આ બે મોડલ વર્બ ઉપરા ઉપરી આવ્યા ને, બરાબર? બીજી વાત મિત્રો સમજો, બીજી વાત તમને કહું તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ બે મોડલ વર્બ છે તો ગમે તે એક મોડલ વર્બ કાઢવાનું છે, ગમે તે એક મોડલ વર્બ કાઢવાનું છે ને, તો કેનને કાઢી શકીએ અને માઇટને કાઢી શકીએ, ગમે તે એકને કાઢીને જવાબ સાચો બનાવવાનો છે. પણ હવે બીજી વાત સમજો મિત્રો, અહીંયા પાછળ શું કહેવા માંગે છે? બી એબલ, બી એબલ નો મતલબ થાય છે મિત્રો સક્ષમ હોવું. તો આમાં મિત્રો બી એબલમાં ઓલરેડી તમે આ ક્રિયાપદમાં, આ ક્રિયાપદ છે, બી ક્રિયાપદ છે, બરાબર? તો આ ક્રિયાપદમાં તમે ક્ષમતા ઓલરેડી બતાવી દીધી છે. જો પાછળના ક્રિયાપદમાં તમે ક્ષમતા બતાવી હોય તો પછી ક્ષમતા સૂચક મોડલ વર્બ કેન મૂકવાની જરૂર નથી, એટલે કેનને કાઢવું પડે અને આ માઇટને રાખવું પડે. માઇટનો મતલબ થાય છે મિત્રો કદાચ, કદાચ, કદાચ અર્થ સાથે સંભાવના બતાવીએ છીએ. અહીંયા શું બતાવીએ છીએ? કદાચ મીનિંગ સાથે સંભાવના, કે આઈ માઇટ બી એબલ ટુ હેલ્પ, હું કદાચ જ મદદ કરવાને સક્ષમ હોઈશ, સક્ષમ રહીશ. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હું બધું જ ભૂસી નાખું છું, પહેલા મને કહી દો કે આ ઓમિટ પ્રોપર વર્ડ, આ વાક્ય ફરીથી પૂછાય તો તમને પહેલો નિયમ તરત જ, આ વાક્ય જોઈને કયો નિયમ યાદ આવવો જોઈએ કોમેન્ટ બોક્સમાં હાલત લખો બેટા. ચલો ફટાફટ આ ક્વેશ્ચન ફરીથી પૂછાય, ઓમિટ પ્રોપર વર્ડ અને આ વાક્ય તમને આપ્યું હોય તો બેટા સૌથી પહેલા તમને કયો નિયમ યાદ આવવો જોઈએ, તમને તરત શું ધ્યાનમાં આવવું જોઈએ? માઇટ અને કેન. યસ, બહુ સરસ, એક્સેલન્ટ, બધા જ વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું છે. બસ આ રીતે તમે મને કોમેન્ટ બોક્સમાં ફટાફટ કહી દો ને કે યસ સર આ નિયમ યાદ આવી જશે, એટલે મને કોન્ફિડન્સ આવી જાય કે તમને આ નિયમ પાકો થઈ ગયો છે. ઇન ફ્યુચર ગમે ત્યારે બીજો પ્રશ્ન પણ ગમે ત્યારે પૂછાય તો તમને આઈડિયા આવી જવું જોઈએ, બરાબર? એટલે તમને પહેલી વાત તો ક્લિયર કે બે મોડલ વર્બ આવ્યા છે એટલે બે માંથી ગમે તે એક મોડલ વર્બને કાઢવું પડશે, એટલે આમને તો કાઢવાનું નથી, એટલે બે ઓપ્શન તો જતા રહે. જુઓ મિત્રો, ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન નીકળી જાય એટલે તમારા માટે પ્રશ્નનો જવાબ આપવો ઈઝી પડે, 50% પ્રશ્ન ઈઝી થઈ જાય, બરાબર? યસ, વેરી નાઇસ બેટા, મકવાણા જીતેશ, બહુ સરસ બેટા, રાઈટ? યસ પૂનમ બેટા, બહુ સરસ. સનિરાજ સિંહ રાણા, બહુ સરસ, ઓકે. યસ, હવે બીજું બેટા, હવે આમાં પાછળ બી એબલ, બી એબલ, એબલ એટલે સક્ષમ, બરાબર? તો સક્ષમ પાછળ આપ્યો છે તો ક્ષમતા દર્શાવનારું મોડેલ વર્બ કેન છે, તો કેન ને આપણે અહીંયા મૂકવાની જરૂર નથી, પાછળ બી એબલ, બે એબલ ક્ષમતા સૂચક શબ્દ આપી દીધો છે એટલે કેન ને જ કાઢવું પડે. એટલે આખું વાક્ય શું બન્યું? આઈ માઇટ બી એબલ ટુ હેલ્પ યુ, આને વચ્ચેથી કાઢી નાખવાનું છે.
આઈ માઇટ બી એબલ ટુ હેલ્પ યુ, હું કદાચ જ તમને મદદ કરવાની સક્ષમ રહીશ. ક્લિયર થઈ ગયું? બરાબર મિત્રો, તો જવાબ શું આવશે? જવાબ તમારે ટિક કયો કરવાનો છે મિત્રો? જવાબ બી ટિક કરવાનો છે. ખ્યાલ આવે છે? જવાબ બી ટિક કરવાનો છે. કેન ને કાઢવાનું છે. ઓમિટ એટલે કાઢવું, વોમિટ કરી દેવું, કાઢી નાખવું. બરાબર, જે શબ્દ નકામો છે વાક્યમાં એને કાઢવાનું છે. તો આ શબ્દ નકામો છે તો આને કાઢવાનું છે, તો આને ટિક કરવાનું કે ભાઈ આ જવાબ આવશે. ચલો બધાને ક્લિયર થઈ ગયું, કઈક નવું શીખવા મળ્યું. આ ઓમિટ પ્રોપર વર્ડ જે સૂચના આવે તો પણ કન્ફ્યુઝન નહીં થાય, કોન્ફિડન્સ આવી ગયો. બહુ સરસ, વેરી નાઇસ. શું વાત છે, દિવસે દિવસે વિદ્યાર્થીઓ ઓનલાઈન લાઈવ ભણવામાં વધતા જ રહે છે. બહુ સારી વાત કહેવાય. ઓકે, બહુ સારો રિસ્પોન્સ તમે બધા લોકો આપો છો. તમે બધા લોકોએ તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ શેર કરીને ઘણા બધા વિદ્યાર્થીને તમે જોઈન કર્યા છે, એ માટે આપ સૌનો આભાર. ચલો, 12મો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો છે મિત્રો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 30 ને પહોંચીએ છીએ. મેં તમને મિત્રો કીધું નથી તો પણ તમે લોકોએ 500+ થમ્સ અપ મને આપી દીધા છે. થેન્ક યુ સો મચ. ચલો હવે મિત્રો, આઈ એમ એલ્ડર ટુ યુ, પાછળ ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. ઓપ્શન એ, આરન્ટ આઈ? ઓપ્શન બી, એમ આઈ? ઓપ્શન સી, વોન્ટ આઈ? ઓપ્શન ડી, વોઝ આઈ? ચલો હું પોલ સ્ટાર્ટ કરું છું. રેડી, સ્ટડી, ગો. ચલો પોલ શરૂ થઈ ચૂક્યું છે મિત્રો, એન્ડ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ પાર્ટિસિપેટ ધ પોલ. ઓકે, ધીસ ઇઝ માય વિશ, પ્લીઝ ફુલફિલ માય વિશ. દરેકે દરેક સ્ટુડન્ટ, શું વાત છે, આમાં સાચા જવાબનો રેશિયો બહુ સારો છે. બહુ સારો મતલબ કે વેરી હાઈ. બહુ જ સારી વાત કહેવાય. યસ, જુઓ વિરાટ કોહલી શું કહે છે કોમેન્ટ બોક્સમાં. જુઓ મિત્રો, જે લોકોએ જવાબ આપી દીધું છે લોકોએ, બરાબર, વિરાટ કોહલીની ઈચ્છા છે કે 100% સાચા જવાબનો રેશિયો આવે. બરાબર, બહુ સરસ. હિયર કમ્સ ધ ટોપ 10 લીડરબોર્ડ, યુ કેન સી ઇટ હિયર રાઈટ નાઉ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બેટા. બહુ સરસ, બાકી બધા જ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન્સ કે જેમના જવાબ સાચા પડ્યા છે. બીજી વાત, 88%ની આસપાસ સાચા જવાબનો રેશિયો છે. તો જે 12% વિદ્યાર્થીઓનો જવાબ ખોટો છે, એ વિદ્યાર્થીઓ બેટા ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે બેટા, ખાસ ધ્યાનમાં રાખજો. ચિંતા કરવાની જરૂર નથી, બિલકુલ ટેન્શન નહીં લેવાનું. અત્યાર સુધી નહીં આવડતું હોય તો નવું શીખી લો. બરાબર, જ્યારે પણ આઈ અને આઈ પછી એમ હોય, બરાબર, હવે આ વાક્ય તો મિત્રો હકાર છે. આ વાક્ય કેવું છે? હકાર છે. તો તમારે સામે ક્વેશ્ચન ટેગ કેવું બનાવવું પડશે? નકાર બનાવવું પડશે. હવે એમ સાથે તમે એમ પ્લસ નોટ, એમ સાથે તમે નોટ ભેગું કરો એટલે જુદું જુદું તો ના મુકાય. ક્વેશ્ચન ટેગમાં ક્યારે એમ નોટ આઈ એવું ટૂંક જુદું જુદું નથી મુકાતું. ચલો આ બે ઓપ્શન તો ખોટા છે, કારણ કે આ બંને ઓપ્શન તો કેવા છે? હકાર છે. આપણે ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાનું છે. તો આરન્ટ આઈ અને વોન્ટ આઈ છે. આ વોન્ટ આઈ છે ને મિત્રો, એ વિલ પ્લસ નોટ નું શોર્ટ ફોર્મ છે. હવે આઈ પછી વિલ નથી મૂક્યું આપણે, આઈ પછી બેટા એમ મૂક્યું છે. તો એમ નોટ નું શોર્ટ ફોર્મ મિત્રો અંગ્રેજીમાં બે છે. મનીષ પટેલ, બહુ સરસ બેટા. એમ નોટ નું શોર્ટ ફોર્મ એક થાય છે આરન્ટ, આરન્ટ, અને બીજું શોર્ટ ફોર્મ થાય છે એઇન્ટ. નોટબુકમાં લખવું હોય તો લખી લો. બરાબર, આ બે બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. આરન્ટ અને એઇન્ટ આ બંને મિત્રો નેગેટિવ ફોર્મ, શોર્ટ ફોર્મ છે, એબ્રિવિએશન પણ કહેવાય છે એમને, ટૂંકા રૂપો છે. કોના? એમ નોટ ના શોર્ટ ફોર્મ, આરન્ટ અને એઇન્ટ. હવે અહીંયા ઓપ્શનમાં એઇન્ટ નથી આપ્યું, પણ આરન્ટ ઓપ્શન એ આપ્યું છે. તો આરન્ટ જવાબ આવશે બેટા. ક્લિયર? જેટલા બી વિદ્યાર્થીઓને ખોટો પડ્યો છે જવાબ, બરાબર, એમને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, બિલકુલ ગભરાવાની જરૂર નથી. બરાબર, એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન મોકલ્યો છે. બરાબર, એ વિદ્યાર્થીનું નામ નથી બતાવતું, પણ ખાલી એક શું કહેવાય, એમનું ફોટો પણ નથી બતાવતો. 84 નંબર સમજાવો ને આવું એમને લખ્યું છે. બેટા જેને પણ ક્વેશ્ચન મોકલ્યો હોય, બેટા આપણે લાસ્ટમાં આનું તમને સમજાવું છે. બરાબર, વિડીયો આપણું આ લાઈવ સેશન પૂરું થાય પછી હું તમને આ ક્વેશ્ચનની સમજૂતી આપી દઉં છું. જેને પણ કોઈ પણ પ્રશ્ન મોકલવો હોય તો મોકલી શકો છો, પણ એનું સોલ્યુશન હું તમને લાઈવ સેશનના, બરાબર, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, 100% તમને સોલ્યુશન મળી જશે. ચલો આ ક્વેશ્ચન ક્લિયર મિત્રો? જે વિદ્યાર્થીઓને નહોતું ખોટું પડ્યું હતું, નહોતું આવડતું, એમને ક્લિયર થઈ ગયું. બરાબર, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 14, ઓકે,
क्वेश्चन नंबर 14 पहला मने ए कही दियो के गिव सिनोनिम आपवानू छे कोनू सेम नू पहला मने ए कही दियो के आनू सॉल्यूशन आपणे जीएसएसएसबी ना पेपर मां ज आगरना पेपर मां करी लीधु छे के नहीं रिपीटेड छे के नहीं केटली वार रिपीट थयु 3 વાર આ 3જી વાર રિપીટ થાય છે હવે વિશ્વાસ આવ્યો મિત્રો હું રાડો નાખી નાખીને કહેતો હતો કે જીએસએસએસબી ના પેપર સોલ્યુશન કરો જૂના ઇંગ્લિશ ના પેપરો બધા ફંફોડી નાખો એને જુદી જુદી પદ્ધતિથી જોઈ લો બરાબર હવે વિશ્વાસ આવ્યો કે નહીં બરાબર તમારો સમય ક્યારે વેસ્ટ નહીં જાય આ તમે જે મહેનત કરો છો મારી સાથે એ ક્યારે બરબાદ નહીં થાય મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો કોઈ ને કોઈ રીતે તમને આ પેપર સોલ્યુશન 101% મદદરૂપ થશે બરાબર ચલો હવે યસ ચાવડા દિલીપ પીએસઆઈ યુ આર રાઈટ બેટા પેલા એન્ટોનિમનો પ્રશ્ન હતો એના પેલા આ જ પ્રશ્ન સિનોનિમનો પણ હતો એકવાર સિનોનિમનો આવી ગયો ને એકવાર એન્ટોનિમનો આવી ગયો હવે આ પાછો ત્રીજી વાર સિનોનિમનો ક્વેશ્ચન છે પ્રશ્ન વાંચું છું ગિવ સિનોનિમ ઓફ સેમ ઓપ્શન એ ચેન્જિંગ ઓપ્શન બી ટેન્ટામાઉન્ટ ઓપ્શન સી પોલાર ઓપ્શન ડી વેવરિંગ ચલો હું પોલ શરૂ કરું છું રેડી સ્ટીડી ગો બહુ જ મસ્ત મજાનો ક્વેશ્ચન છે રાઈટ બહુ સરસ બેટા બહુ સરસ શું વાત છે સાચા જવાબનો રેશિયો આ વખતે ઘણો વધારે છે પહેલા સોલ્યુશન કરી દર આટલો બધો ઊંચો રેશિયો નહોતો મને આનંદ થયો બીજું જે બી નવા વિદ્યાર્થીઓ છે જ્યાં ધ્યાનમાં લઈ લો આ રીતનું આપણે જીએસએસએસબી નું પેપર સોલ્યુશન દરરોજ સવારે 9 વાગે એટલે આવતીકાલે સવારે 9 વાગે બધા આવી જ જજો અને સાંજે દરરોજ 5 વાગે આ 2 ટાઈમ ફિક્સ છે દરરોજ આપણે આ ટાઈમ રાખીએ છીએ શનિ રવિ રજા હોય છે બાકી સોમથી શુક્ર રેગ્યુલર આપણે આમાં પેપર સોલ્યુશન કરતા રહીએ છીએ બરાબર હિયર કમ્સ ધ ટોપ 10 લીડરબોર્ડ યુ કેન સી ઇટ હિયર રાઈટ નાવ કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ બેટા બહુ સરસ ઓકે આવતીકાલે સવારે 9 વાગે બધાએ સ્પેશિયલ ક્લાસમાં આવી જવાનું છે જીએસએસએસબી ના પેપર સોલ્યુશન માટે જ અને સાંજે 5 વાગે પણ ચલો સેમ નો મતલબ શું થાય છે સેમ એટલે સમાન ઓકે ઇક્વલ પણ કહી શકાય એને ઇક્વલ પણ કહી શકાય અંગ્રેજીમાં બરાબર છે હવે જુઓ મિત્રો અલાઈક પણ શબ્દ એના માટે છે અલાઈક અલાઈક એટલે સમાન એના જેવું જ હવે આ સેમ નું સમાનાર્થી મિત્રો શું થાય છે ટેન્ટામાઉન્ટ ટેન્ટામાઉન્ટ એ અલાઈક ઇક્વલ સેમ એ બધાનો સમાનાર્થી છે ટેન્ટામાઉન્ટ નો પણ મતલબ થશે મિત્રો સમાન ચલો ટોટલ 4 સમાનાર્થી શબ્દો તમને પાકા થઈ ગયા સેમ ઇક્વલ અલાઈક હવે બાકીના 3 શબ્દો જોઈએ ચેન્જિંગ એટલે બદલાતું ચેન્જિંગ એટલે શું થાય મિત્રો બદલાતું બરાબર વેવરિંગ એટલે ડગમગતું વેવરિંગ એટલે ડગમગતું બરાબર અને પોલાર એટલે વિરોધી શેમાં વિરોધી સ્વભાવ સ્વભાવ ટેવ એ બધી બાબતોમાં વિરોધી સ્વભાવ ટેવમાં વિરોધી બરાબર પોલાર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ખબર છે ને રાઈટ નોર્થ પોલ અને સાઉથ પોલ અંગ્રેજીમાં એક શબ્દ છે પોલ પોલ નો મતલબ શું થાય છે બેટા ધ્રુવ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ બંને એકબીજાના વિરોધી છે કે નહીં એના પરથી આ પોલ ઉપરથી બેટા પોલાર આ એક એડજેક્ટિવ બની ગયું છે અને આ પોલર વિરોધી છે એટલે આ 3 શબ્દો છે ને મિત્રો એ આના એન્ટોનિમ છે વિરોધી છે ખ્યાલ આવે છે ચેન્જિંગ એટલે બદલાતું બદલાતું હોય સમાન ના હોય વેવરિંગ એટલે ડગમગતું જે ડગમગતું હોય એ પણ સમાન ના હોય વિરોધી પોલાર એ પણ સમાન હોય નહીં અને આ બધા મિત્રો તમને સમાનાર્થી શબ્દો નવા જાણવા મળ્યા આગળ જે વિદ્યાર્થીઓ ઓલરેડી ક્રેક જીએસએસએસબી ના આગળના પાઠમાં હતા એ લોકોને ફટાફટ જવાબ આવડી ગયો બરાબર હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં લઈ લો બરાબર ચલો હવે આગળનો ક્વેશ્ચન તરફ વધીએ મિત્રો કંઈક નવું જાણવા મળી ગયું રાઈટ આ ક્વેશ્ચન ફરીથી રિપીટ થશે આ લોકોને ફાવતું જડ્યું છે કે સારું જે ક્વેશ્ચનમાં બધા ગોથા ખાય ને એ ક્વેશ્ચન આપણે પરીક્ષામાં પૂછવો જ છે ઓકે ચલો બહુ સરસ થેન્ક યુ સો મચ હવે બેટા કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછો કોઈ પણ ક્વેરી હોય તો પૂછો અથવા તો ક્વેશ્ચન તમે મોકલી શકો છો અહીંયા મને દેખાશે બરાબર એ હું તમને છેલ્લે સમજાવીશ પટેલ પટેલ નામની કોઈક વ્યક્તિ છે જે કન્ફ્યુઝન નું એમોજી મૂકે છે આપણી એક પરંપરા બની ગઈ છે આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ તો ક્યારે એને કન્ફ્યુઝન નું એમોજી મૂકી બરાબર પણ કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેને બિચારો કદાચ પહેલી વાર આવ્યો હશે તો એને ખબર નહીં હોય કે ખરેખર આપણા લેક્ચરમાં રાઈટ આપણા લેક્ચરમાં કન્ફ્યુઝન નું એમોજી આપણે નથી મૂકતા શા માટે નથી મૂકતા પટેલ બેટા હું પણ પટેલ છું રાઈટ બેટા પટેલ ધ્યાનમાં લઈ લો શા માટે નથી મૂકતા
કારણ કે આપણે કન્ફ્યુઝનનું એમોજી મૂકીને આપણે પોતાના માઇન્ડને એ તરફ દોરી લઈ જઈએ છીએ. આપણી માનસિકતા એવી થાય છે બેટા. ક્લિયર પટેલ, કઈ પણ ક્વેશ્ચન હોય પટેલ સાહેબ, કઈ પણ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો બેટા હાલ જ કોમેન્ટ બોક્સમાં મૂકી દો, બરાબર, આપણે એનું સોલ્યુશન જોઈ લઈશું બેટા. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. પંદરમો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પરથી તમારું શું કહેવું થાય છે મિત્રો? આ ક્વેશ્ચન પરથી તમારી શું કહેવાની ઈચ્છા છે? શું ગણતરી છે મિત્રો? આવી ગયો છે, રિપીટ થઈ ગયો છે, પણ થોડુંક ચેન્જ કર્યું છે, થોડુંક, બહુ વધારે ચેન્જ નથી, પણ આનો જવાબ તમે આરામથી આપી શકશો. કેટલી વાર રિપીટ થયો ખબર છે તમને? આ ક્વેશ્ચન કેટલી વાર રિપીટ થયો? પાંચમી વાર રિપીટ થયો છે, બરાબર, ચોથી અથવા પાંચમી વાર, બરાબર, મને પૂરેપૂરું મગજમાંથી નીકળી ગયું છે, પણ ચોથી અથવા પાંચમી વાર આ ક્વેશ્ચન રિપીટ થયો છે, બરાબર. યસ હિમાની, બહુ સરસ બેટા, રાઈટ. આપણે જોઈએ છીએ, હું તમને બધું ક્લિયર કરાવી દઉં છું. જુઓ, ભૂતકાળના રિપીટ થશે બધા, હવે તો ઉત્સાહમાં આવી ગયા છે કે સારું, યસ, સાચો રસ્તો મળી ગયો. ખરેખર ઇંગ્લિશમાં તૈયારી કરવાનો સાચો રસ્તો મળી ગયો છે, બરાબર. બીજું, આપણે બિન સચિવાલયનું પણ જોયું હતું આગળ. બિન સચિવાલયના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ મેં તમને, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ પણ તમને લખાવ્યા છે, બરાબર ને? મિસ્ટર પટેલ, આપનું સ્વાગત છે બેટા. કન્ફ્યુઝનનું એમોજી સાથે, તો કન્ફ્યુઝનના એમોજી સાથે આપનું સ્વાગત છે બેટા, મોસ્ટ વેલકમ. ઓકે, ચલો હવે આ ક્વેશ્ચન જે છે, એન્ટોનિમ્સ, વિરોધી શબ્દોને સામસામે મેચ કરવાના છે, અને એના ચાર ઓપ્શન જે નીચે છે તમારે શોધવાના છે. ઓપ્શન પહેલામાં કોશન્સ છે, બીજામાં અબન્ડન્સ છે, ત્રીજામાં ફર્ટાઇલ છે, ચોથામાં મેક છે. ઓપ્શન એ માં મેર છે, માર, આનો ઉચ્ચાર માર થાય, માર. ઓપ્શન બી માં સ્કેરસિટી છે, ઓપ્શન સી માં રાશ છે, ઓપ્શન ડી માં બેરન છે, બરાબર. હવે આ બધા ઓપ્શન છે તમને યાદ રહેવા નથી, બરાબર, નિમિષાબેન, એટલે હું બોલતો નથી, માફ કરજો બેટા. ઓકે, આ ઓપ્શન જ એવા છે કે બધા તમે થોડુંક આના આટલા ક્વેશ્ચનમાં ખાલી થોડુંક મને થોડીક સવલત આપજો, બરાબર, પ્લીઝ. ચલો તો હું આનો પોલ સ્ટાર્ટ કરું છું. રેડી, સ્ટડી, ગો. ચલો, પોલ શરૂ થઈ ચુક્યું છે મિત્રો. થોડાક ચેન્જીસ છે, હું તમને સમજાવી દઉં છું પછી. શું વાત છે, આગળ આ ક્વેશ્ચન આપણે પૂછ્યો હતો એમાં સાચા જવાબનો રેશિયો આટલો ઊંચો નહોતો, 50% થી ઉપર નથી આવ્યો અત્યાર સુધી, બરાબર. શું વાત છે, એક્સેલન્ટ. અને એક બીજી વાત તમને કહી દઉં મિત્રો, અત્યારે લાઈવમાં વિદ્યાર્થીઓ સૌથી હાઈએસ્ટ છે, આજ સુધીના લેક્ચર્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આજે જોડાયેલા છે. હિયર કમ્સ ધ ટોપ 10 લીડર બોર્ડ, યુ કેન સી ઇટ હિયર રાઈટ નાઉ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બેટા, બહુ સરસ. ઓકે, ચલો હવે આ ક્વેશ્ચનમાં હું તમને સમજાવું. તો પહેલું મિત્રો, કોશન્સ. કોશન્સ નો મતલબ શું થાય છે? કોશન્સ નો મતલબ થાય છે મિત્રો સાવચેતી, સાવચેતી. ઓકે, ક્વેશ્ચન્સ નો મતલબ શું થાય છે? સાવચેતી. પટેલ સાહેબ, તમે તો ભૂકા કાઢી નાખ્યા હો, કન્ફ્યુઝન ને એમોજી ઉપર અમે જો મૂકો છો, શું વાત છે, બહુ જોરદાર. હા બેટા, જોન્સ નો કહે છે કે 500+ આપણે 500+ લાઈવ વિદ્યાર્થીઓ જોડવાના છે, શું વાત છે બેટા. તમારી ઈચ્છા હશે ને તો 100% પૂરી થશે. તમારી બધી ઈચ્છાઓ હું પૂરી કરવા માટે પ્રયત્ન કરું છું, અને 100% તમે લોકો જો ઈચ્છા પૂરી કરશો, બરાબર, બહુ સરસ, એક્સેલન્ટ, બરાબર. ચાલો તો મિત્રો, ક્વેશ્ચન્સ નો મતલબ થાય છે સાવચેતી. ક્વેશ્ચન્સ, બરાબર, નથી ઘણીવાર ઘણી બધી ઇલેક્ટ્રિકલ વસ્તુઓ પર લખેલો છે ક્વેશ્ચન્સ, એટલે સાવચેતીઓ બધી લખેલી હોય છે. હવે મિત્રો, આગળ ક્વેશ્ચન આપણે જે સોલ્વ કર્યા હતા એમાં ક્વેશ્ચન ના બદલે કોશિયસ શબ્દ હતો. શું હતો મિત્રો? કોશિયસ શબ્દ હતો કે નહીં? કોશિયસ એટલે સાવધાન. કોશિયસ નો મતલબ શું થશે મિત્રો? સાવધાન. અને કોશન્સ એટલે સાવચેતી. આ કોશન્સ મિત્રો નાઉન છે, કોશન્સ નાઉન છે, અને આ કોશિયસ જે છે એ મિત્રો એડજેક્ટિવ છે, બરાબર. ચલો બેટા, આટલું ક્લિયર. આ એડજેક્ટિવ છે, ટૂંકમાં લખું છું, બરાબર. હવે કોશન્સ અને એની સામે કયું મેચ થશે? તો રાશ. રાશ નો મતલબ શું થાય છે? રાશ નો મતલબ થાય છે બેટા કેરલેસ, બરાબર. રેકલેસ, RECKLESS, કેરલેસ અને રેકલેસ, આ બંનેનો મતલબ શું થશે? એનો મતલબ થશે મિત્રો બેદરકાર. શું મતલબ થશે? બેદરકાર. તો સાવચેતીની સામે આ બેદરકાર વિરોધી થયું કે ના થયું?
चलो आई क्लियर। हवे जुओ पहला नंबर दी साथे ऑप्शन सी मैच थाय छे विरोधी मा एवु ऑप्शन कई तो ऑप्शन ए मा पहला नंबर मा तो ए आप्यु छे ऑप्शन बी मा पहला नंबर मा डी आप्यु छे ऑप्शन डी मा पहला नंबर मा बी आप्यु छे त्रणे त्रण ऑप्शन जता रह्या खाली पहला ज नंबर ने तमे सी साथे परफेक्ट कॉन्फिडेंस साथे तमने आवडतु हशे तो तमारो जवाब धड़ाका भेर 5 थी 10 सेकंड मा आवी जशे परीक्षामा कॉन्फिडेंस आयो मित्रों कॉन्फिडेंस आयो परीक्षामा आ रीते ऑन द स्पॉट जवाब आपनो आपनो आवो जोईए 5 થી 10 સેકન્ડમાં શું વાત છે તમે લોકોએ 200 પ્લસ થમ્સ અપ ઓન ધી સ્પોટ આપી દીધા એના પરથી ખ્યાલ આવી ગયો કે તમારો કોન્ફિડન્સ વધી ગયો છે બીજું મિત્રો અબન્ડન્સનો મતલબ શું થાય છે અબન્ડન્સનો મતલબ થાય છે પ્રચુરતા શું મતલબ થાય છે પ્રચુરતા પુષ્કળ માત્રા શું મતલબ થશે પુષ્કળ માત્રા ખ્યાલ આવે છે પુષ્કળ માત્રા ખૂબ માત્રા ઘણું બધું વસ્તુ તમારી પાસે હોય અબન્ડન્સ કહેવાય સમૃદ્ધિ ઘણી બધી હોય તો અબન્ડન્સ કહેવાય तो एनु तो एंटोनिम मित्रो सामेज छे स्केर्सिटी स्केर्सिटी नो मतलब थशे मित्रो उणप स्केर्सिटी नो मतलब शुं थशे उणप अभाव आईडिया आवी गयो तो जुओ बीजा पहला मां सी आवी गयो ने बीजा मां बी तो बीजा मां बी मळी गयो चलो एना पछी त्रीजा नंबर मां मित्रो फर्टाइल फर्टाइल नो मतलब थाय छे मित्रो फळद्रुप फळद्रुप અને ફર્ટાઇલ નો એન્ટોનિમ મિત્રો ઓપ્શન ડી માં છે બેરન બેરન એટલે વેરાન વેરાન જમીન જે હોય એ વેરાન જમીન માં કઈ ઉપજે નહીં એટલે વેરાન નો આમ ગુજરાતી બીજો શબ્દ લેવો હોય તો શું થશે બિન ઉપજાઉ શું થશે બિન ઉપજાઉ જેમાં કઈ ઉપજે નહીં જેમાં કઈ પાક પાકે નહીં એને મિત્રો બેરન કહેવાશે બરાબર તો ફર્ટાઇલ નું એન્ટોનિમ મિત્રો તમને મળી ગયું અહીંયા બેરન ચલો ક્લિયર અને મિત્રો જો જો તો જુઓ મિત્રો ત્રીજામાં ડી મળી ગયું ત્રીજામાં ડી મળી ગયું અને ચોથામાં મિત્રો મેક એટલે બનાવવું મેક નો મતલબ શું થાય કઈ પણ બનાવવું કઈ પણ ઉત્પન્ન કરવું અને એનો વિરુદ્ધાર્થી ઓપ્શન એ માં છે માળ ચલો હવે મને કયો આગળ આપણે પેપર સોલ્યુશન કર્યા હતા એમાં માળ ની જગ્યાએ કયું ઓપ્શન આપી દઉં બહુ સરસ દંગાસિયા નવનીત બહુ સરસ બેટા પ્રદીપ ગોહિલ જીગર પીએસઆઈ કાજલ જાડેજા રાદીપ ધીરલ અક્કી સોનલ બહુ સરસ બેટા એક્સેલન્ટ જો અનિલ રાઈટ બહુ સરસ ધ્રુવી કિંજલ રઘુ જ્યોત્સના વિજય મુલિયા લલિત અપ્સાના ચિરાગ લાડુમોર જીગર બધાના નામ નથી બોલી શકતો જુઓ એટલા બધા ફટાફટ બધા કોમેન્ટ લખે છે ને રેઝર શબ્દ શેવિંગ કરવા માટે યાદ રહી જાય બરાબર તો મારનું સમાનાર્થી એક રેઝ છે રેઝનો મતલબ શું થાય છે જડમૂળથી ઉખેડી નાખવું જડમૂળથી ઉખેડી નાખવું રેઝર શું કરે છે દાઢી કરે એટલે દાઢીના જે બાળ હેર છે એને આપણે ઉખેડી નાખે છે આ મારનો મતલબ થાય છે મિત્રો હાનિ પહોંચાડવી શું મતલબ થશે હાનિ પહોંચાડવી હાનિ પહોંચાડવીનો મતલબ શું થાય ડેમેજ કરવું બરાબર તો હાનિ પહોંચાડે છે એટલે જે બનાવવામાં આવે છે એને તોડવામાં આવે છે તો વિરુદ્ધાર્થી થઈ ગયું કે ના થઈ ગયું તો માળ અને રેઝ આ બંને સમાનાર્થી થયા અને મેઘનો વિરુદ્ધાર્થી માળ પણ થાય અને રેઝ પણ થાય એવા બે વિરુદ્ધાર્થી મળ્યા તમને આ રીતે ધીરે ધીરે તમારી વોકેબ ઇન્ક્રીઝ થાય તો સાચો જવાબ મિત્રો સી મળ્યો મજા આવી કે નહીં કંઈક એક્સ્ટ્રા શીખવા મળ્યું કે નહીં મિત્રો ક્લિયર શું વાત છે બેટા અનુજ પટેલ જોરદાર શું વાત છે બહુ સરસ એક્સેલન્ટ ચલો તમે લોકો રેગ્યુલર જોડાયેલા છો ને એનાથી મારો ઉત્સાહ વધી જાય છે અને તમારા લોકો થકી જ મારા લાઈવ સ્પેશિયલ ક્લાસમાં બરાબર દિવસે દિવસે લાઈવ લર્નર્સ લાઈવમાં ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે એ બહુ સારી વાત કહેવાય ક્લિયર એટલે કે તમે લોકો કંઈક ક્વોલિટી વાળું કામકાજ શોધો છો અને અહીંયા મળે છે તો તમે એને ક્યારે એ મોકો ગુમાવવા માંગતા નથી બરાબર નિખિલ પટેલ બેટા તમારો ક્વેશ્ચન છે કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે 180 પ્લસ વિદ્યાર્થીઓ લાઈવ છે બહુ જ સારી વાત કહેવાય રાઈટ 200 ના આંકડા સુધી પહોંચવાની તૈયારીમાં છીએ આપણે બરાબર તમે લોકો પણ જુઓ મિત્રો તમે લોકો પણ મારા આ લાઈવ લેક્ચરની લિંક છે ને તમે શેર કરી શકો છો બરાબર તમે લોકો શેર કરી શકો છો ક્લિયર શું વાત છે રઘુ રાજપૂત કહે છે કાલે 250 પહોંચાડી દઈએ શું વાત છે બહુ સરસ બેટા થેન્ક યુ આટલી મારા માટે તમને મારા માટે આટલી એક શું કહેવાય કે વિશ છે તમને એ બહુ સારી વાત કહેવાય ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જવાની પરમિશન આપો ધક્કો એક આપી દો તો પછી હું આગળનું ક્વેશ્ચન ચાલુ કરું બરાબર શું વાત છે થેન્ક યુ સો મચ 400 પ્લસ થમ્સઅપ આપી દીધા તમે
चलो नेक्स्ट क्वेश्चन જોઈએ મિત્રો આપણ આગળ શીખી ગયા છો કે નહીં બોલો આ શબ્દ તમે આગળ શીખી ગયા છો કે નહીં યસ ઓર નો બરાબર ચલો હવે આપણે આને સમજીએ છે સિમિલર વર્ડ શોધવાનો છે મોસ્ટ સિમિલર વર્ડ એટલે કે તમારે સિનોનિમ સમાનાર્થી શોધવાનો છે સમાનાર્થી શબ્દ કોનો શ્રીકનો SHRIEK ઓપ્શન એ ડ્રેડફુલ સાઉન્ડ ઓપ્શન બી શાર્પ સ્ક્રીમ ઓપ્શન સી હ્યુ એન્ડ ક્રાય ઓપ્શન ડી સોંગ બરાબર ચલો હું પોલ સ્ટાર્ટ કરું છું રેડી સ્ટડી ગો થોડોક અઘરો ક્વેશ્ચન છે પણ બિલકુલ ગભરાતા નહીં તમે લોકો બરાબર તમે 101% બહુ સરસ આ ક્વેશ્ચન આ શબ્દ શ્રીક આવેલો છે આગળ પણ આ રીતનો પ્રશ્ન આગળ નથી આવેલો હજુ ઇન ફ્યુચર આવશે GSSSB ના પેપરોમાં રિપીટ તો થશે ઓકે કઈ વાંધો નહીં બેટા કાજલ સંગારા બેટા ટેન્શન નહીં લેવાનું કિશ્વા બેટા કિશ્વા શું કન્ફ્યુઝન છે બોલો બેટા આઈ એમ હિયર ટુ સોલ્વ ઓલ યોર કન્ફ્યુઝન્સ રાઈટ બેટા કિશ્વા શું કન્ફ્યુઝન છે કોમેન્ટ બોક્સમાં લખો ગભરાયા વગર બેટા કન્ફ્યુઝન નું આ મોઢા પર હાથ રાખીને ક્યારે જીવનમાં સોલ્યુશન નહીં મળે બેટા રાઈટ પીએસઆઈ ચાવડા દિલીપ બેટા ડોન્ટ વરી ચિંતા નહીં કરવાનું ખોટું પડ્યું હવે આને એવું પાકું કરવાનું છે કે ઇન ફ્યુચર ક્યારે ખોટું નહીં પડવું જોઈએ હિયર કમ્સ ધ ટોપ 10 લીડર બોર્ડ યુ કેન સી ઇટ હિયર રાઈટ નાવ કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બેટા બહુ સરસ હવે જુઓ મિત્રો શ્રીક નો મતલબ થાય છે ચીસ કિકિયારી ઓકે આ નાઉન પણ શ્રીક છે અને વર્બ પણ શ્રીક છે શ્રીકનો મતલબ ચીસ કિકિયારી પણ થાય અને શ્રીકનો મતલબ મિત્રો ચીસ પાડવી કિકિયારી પાડવી પણ થશે ઓકે ચલો હવે મિત્રો જુઓ શ્રીકનું સમાનાર્થી આ પરફેક્ટ સમાનાર્થી આ છે શાર્પ એટલે તીક્ષ્ણ શાર્પ એટલે તીક્ષ્ણ સ્ક્રીમ એટલે બૂમ ચીસ તો આ ચીસ કિકિયારી જે છે ને તીક્ષ્ણ હોય રાઈટ કોઈ પક્ષી ઘણા પક્ષીઓ કે કોઈ પક્ષીને મારી નાખવામાં આવે ને એને તીર મારવામાં આવે તો એના 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 મોઢામાંથી કેવી કિકિયારી નીકળે છે એને મિત્રો અંગ્રેજીમાં શાર્પ સ્ક્રીમ કહેવાય શ્રીક કહેવાય રાઈટ પછી કોઈ ટાયર ઘસાય ગાડીનું તો એમાં કેવો અવાજ આવે છે ટાયરનો દેટ ઇઝ કોલ્ડ શાર્પ સ્ક્રીમ શ્રીક બરાબર હવે ડ્રેડફુલ સાઉન્ડનો મતલબ શું થાય છે ડ્રેડફુલનો મતલબ થાય છે ડ્રેડફુલ નો મતલબ થાય છે ભય ઉપજાવનારું બરાબર ડરાવનું યસ બહુ સરસ શબ્દ છે ડરાવનું બરાબર ક્લિયર ચલો તો ડ્રેડફુલ એટલે ભય ઊભો કરે તેવું ભય ઊભો કરે તેવો અવાજ બરાબર હવે અહીંયા શાર્પ સ્ક્રીમ અને ચીસ અને કિકિયારી છે ભય ઊભો કરે એવું નથી એ દયા ઊભો કરે એવો અવાજ છે ક્લિયર બીજું સોંગ એટલે ગીત આને તો કાઈ લેવા દેવા જ નથી એને તો છોડો આ હ્યુ એન્ડ ક્રાય બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મિત્રો અત્યારે ધ્યાનમાં લઈ લો નોટબુકમાં લખી રાખો આ આ પ્રશ્નનું સમાનાર્થી ઇન ફ્યુચર પૂછાઈ શકે છે હ્યુ એન્ડ ક્રાય એનો મતલબ થાય છે મિત્રો એનું એક સમાનાર્થી છે મિત્રો ક્લેમર શું સમાનાર્થી છે ક્લેમર બીજું એક સમાનાર્થી છે મિત્રો પબ્લિક આઉટક્રાય બરાબર આ બે સમાનાર્થી તમને લખાવ્યા મિત્રો ધ્યાનમાં લઈ લેજો અત્યારથી પરીક્ષામાં જો પૂછાઈ ગયું તો તમે મને યાદ કરશો હ્યુ એન્ડ ક્રાય ક્લેમર પબ્લિક આઉટક્રાય એનું ગુજરાતી મતલબ થશે મિત્રો કોલાહલ શું મતલબ થશે મિત્રો કોલાહલ એટલે કે આ ઘણી બધી લોકોની ભીડ ભેગી થયેલી છે અને વિરોધ કરવામાં લોકો બૂમાબૂમ કરી નાખે છે ને યસ બૂમાબૂમ પણ કહી શકાય બહુ સરસ શબ્દ છે ગુજરાતીમાં બૂમાબૂમ બરાબર બૂમાબૂમ કોલાહલ ઘણા બધા લોકો એકઠા થયા છે ને લોકો વિરોધમાં બધી બૂમરાણ કરી નાખે છે બૂમરાણ પણ કઈ સારો સારો શબ્દ છે મિત્રો બૂમરાણ રાઈટ પણ એક વ્યક્તિ નહીં ઘણા બધા આખી પબ્લિક આઉટક્રાય આઉટક્રાય એટલે રડવાની વાત નથી આઉટક્રાય એટલે બૂમાબૂમ કોલાહલ ક્લેમર નો પણ મતલબ થશે મિત્રો બૂમરાણ કોલાહલ બૂમાબૂમ બરાબર તો શ્રીક અને શાર્પ સ્ક્રીમમાં આ એક યોગ્ય મિનિંગ પરફેક્ટ મિનિંગ એની સાથે મેચ થતો નથી યસ જો કુબાવત યસે લખ્યું છે હમારી માંગે પૂરી કરો તો એને શું કહેવાય એ જે બધા ભેગા થઈ બૂમો પાડે છે એને ક્લેમર કહેવાય પબ્લિક આઉટક્રાય કહેવાય ખ્યાલ આવે છે
શિયાળામાં આપણે આંદોલન કર્યું હતું કે નહીં, રાઈટ? બધા લોકોએ ભેગા થઈને, રાઈટ, બિન સચિવાલયને કેન્સલ કરવા માટે, રાઈટ? તો એ જે બધા ભેગા થઈને બૂમાબૂમ કરતા હતા, ધેટ ઇઝ કોલ્ડ હ્યુ એન્ડ ક્રાય, ધેટ ઇઝ કોલ્ડ ક્લેમર, ધેટ ઇઝ કોલ્ડ પબ્લિક આઉટક્રાય. હવે આ શબ્દ ભૂલાશે મિત્રો, રાઈટ? તો આ એક સમાનાર્થી પણ ઇન ફ્યુચર પૂછાવાની સંભાવના ખરી, બરાબર? ક્લિયર? યસ, યુયુત્સુ નિખિલ પટેલ, રાઈટ? ચાલો, ડ્રેડફુલ સાઉન્ડ નો તો મતલબ ક્લિયર થઈ ગયો, ભય ઉભો કરે તેવો અવાજ, બરાબર? સી નો અવાજ કેવો હોય? ડ્રેડફુલ સાઉન્ડ હોય, ક્લિયર? શાર્પ સ્ક્રીમ અને શ્રીકા બંને પરફેક્ટ મોસ્ટ સિમિલર વર્ડ છે. ચલો, મજા આવી મિત્રો? કઈક નવું શીખવા મળ્યું, નોટમાં લખવા જેવું કઈક મળ્યું તમને, રાઈટ? તો ચલો, હવે આગળ જવાનું હોય તો એકવાર ધક્કો આપી દો મને મસ્ત મજાનો, બરાબર? પડી જવું એવો ધક્કો નહીં આપતા, બરાબર? ચલો, ઓકે, 400+ થમ્સઅપ આપી દીધા, શું વાત છે, થેન્ક યુ સો મચ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવી ગયા છીએ, 17મા પ્રશ્ન પર. અવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ. હવે મારે આમાં તમને બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ સમજાવવાના છે, બરાબર? ઓકે, તો હવે હું તમને આ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ સમજાવવા માંગુ છું. પહેલા આપણે આનો પોલ સ્ટાર્ટ કરી દઈએ. મસ્ત ક્વેશ્ચન છે કે નહીં મનીષ, બરાબર? અવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ. ઓપ્શન એ ગર્લ્સ, GIRLS. ઓપ્શન બી ગર્લ્સ, એમાં GIRLS અને પાછળ એપોસ્ટ્રોફી S છે. ઓપ્શન સી ગર્લ્સ, એમાં ગર્લ ને એપોસ્ટ્રોફી S લગાડ્યું છે. ઓપ્શન ડી બોયઝ, બહુવચન છે, BOYS, બરાબર? ચલો, હવે હું પોલ સ્ટાર્ટ કરું છું. રેડી, સ્ટેડી, ગો. પોલ હેઝ ઓલરેડી બિગન એન્ડ આઈ વોન્ટ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ ટુ પાર્ટિસિપેટ ઇટ. બહુ સરસ. સાચા જવાબનો રેશિયો મારી નજર સામે આવી રહ્યો છે 50% ની આસપાસ. કેટલો? અરાઉન્ડ 50% કહું છું, બરાબર ને? થોડો ઘણો આગા પાછી રહેશે. શ્યામ પટેલ, બેટા બફરિંગ થાય છે તો બેટા રિફ્રેશ કરી દો, તમારા ફોનને રિફ્રેશ કરી દો, એટલે કે એપમાંથી બહાર નીકળી જાઓ અને પાછા જોઈન થઈ જાઓ, તો કદાચ સોલ્યુશન થઈ જશે બેટા, અથવા જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં બેસી જાઓ. ચલો, હિયર કમ્સ ધ ટોપ 10 લીડર બોર્ડ, યુ કેન સી ઇટ હિયર રાઈટ નાઉ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બેટા, બહુ સરસ. હવે મિત્રો જુઓ, આ ક્વેશ્ચન જે છે, અમારી સ્કૂલ કેવી છે? તો અમારી જે સ્કૂલ છે, છોકરીઓની સ્કૂલ છે. કોની છે? છોકરીઓની શાળા, બરાબર? એક વસ્તુ સમજો મિત્રો, એક બાબત સમજો, સમજો કે વયમની, બરાબર, વયમની, સોરી જરા લખવામાં ભૂલ થઈ ગઈ છે, વયમનો સ્પેલિંગ જરા ખોટું લખાઈ ગયું છે ગુજરાતીમાં. વયમની બાઈક, આવું ગુજરાતીમાં લખવું હોય, ઓકે બેટા, હોસ્પિટલ જવાનું છે નિમિષાબેન, કઈ વાંધો નહીં બેટા, યુ મે ગો, રાઈટ? પરમિશન ના માંગો તો પણ ચાલશે બેટા, યુ આર ઓનેસ્ટ, બહુ સરસ. ઓકે મિત્રો, નિમિષાબેન બ્લાઇન્ડ છે તો બી લાઈવ લેક્ચર રેગ્યુલર ભરે છે, એક પણ લેક્ચર છોડતા નથી. અત્યારે એમને હોસ્પિટલે જવું પડે એવું છે, બરાબર? તો પછી અત્યારે જાય છે તો પરમિશન માંગે છે, મને એમને પરમિશન માટે એક મેસેજ મોકલ્યો છે, હું મેં જોયો ના એટલે એમને કોમેન્ટમાં લખ્યું. ઓકે બેટા, જઈ શકો છો, યુ કેન ગો. ઓકે ચલો, વયમની બાઇક, એમાં આપણે મી શબ્દ જે છે ને, એ ગુજરાતીમાં આપણે, ગુજરાતીમાં આપણે કયા પ્રત્યય લગાડીએ છે? માલિકી સૂચક, ષષ્ઠી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ, સંબંધ વિભક્તિ માટે નોની નુના પ્રત્યય લગાડીએ છે કે નહીં? નોની નુના, માલિકી બતાવવા માટે, બરાબર? તો એ માલિકી બતાવવા માટે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફે એસ નો પ્રયોગ થાય છે. નોની નુના પ્રત્યય છે ને, એના માટે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફે એસ આ એક પ્રત્યય છે. તો વયમની બાઇક માટે આપણે અંગ્રેજીમાં શું કરીશું? તો વયમ્સ બાઇક, આવું થશે કે નહીં? વયમ ને એપોસ્ટ્રોફી એસ લગાડ્યો તો વયમ ની, ની માટે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ લગાડી દીધું આપણે, બરાબર? જોન સ્નો, યસ, વયમ રોક્સ, બરાબર? હવે જુઓ, છોકરીઓની શાળા, એમાં એક છોકરીની વાત નથી કરતા, એક છોકરીની વાત નથી કરતા, ઘણી બધી છોકરીઓ બહુવચન છે. એટલે પહેલા તમારે શું લખવું પડશે? ગર્લ્સ બહુવચન લખવું પડશે કે નહીં? પહેલા આટલું કહી દો મને, ગર્લ્સ બહુવચન લખવું પડશે કે નહીં? બહુવચન ગર્લ્સ. હવે ની માટે, જેમ અહીંયા ની માટે તમે એપોસ્ટ્રોફી એસ લગાડ્યો, એમ અહીંયા ની માટે તમારે પાછો ફરીથી એપોસ્ટ્રોફી એસ લગાડો, તો કેવું વિચિત્ર લાગે?
ઓલરેડી બહુવચન માટે એસ મૂક્યું છે અને એની પાછળ પાછો ફરીથી એસ મૂકો તો કેવું વિચિત્ર લાગે. એટલે અંગ્રેજીમાં લખાણમાં એક ટૂંકો નિયમ બની ગયો કે ભાઈ કોઈ નાઉન બહુવચન બનાવો ત્યારે એને એસ લગાડો, એસ લગાડો પછી પાછું નોનીનુના અર્થ માટે તમારે એપોસ્ટ્રોફી એસ લગાડવાનું હોય તો ફક્ત તમારે એસ કાઢી નાખવાનું, ખાલી એપોસ્ટ્રોફી ચિહ્ન લગાડવાનું. તો જુઓ આ ગર્લ્સ બહુવચન થઈ ગયું અને એને ફક્ત એપોસ્ટ્રોફી ચિહ્ન લગાડ્યું છે. તો એક વસ્તુ ધ્યાનમાં લઈ લો, કોઈ પણ નાઉન બહુવચન કરો ત્યારે એને એસ લગાડીને બહુવચન કરો ત્યારે એને પછી પાછો એપોસ્ટ્રોફી એસ લગાડવાનું હોય નોનીનુના અર્થ માટે તો ફક્ત એને એપોસ્ટ્રોફી ચિહ્ન લગાડવામાં આવે છે, એપોસ્ટ્રોફી આખો એસ નથી લગાડવામાં આવતો, ફક્ત ચિહ્ન લગાડવામાં આવે છે. રાઈટ, એપોસ્ટ્રોફી નો સ્પેલિંગ શું છે મિત્રો? એ પીઓ એસ ટી આર ઓ પી એચ ઈ અપોસ્ટ્રોફી. આ એક અપોસ્ટ્રોફી, આ ચિહ્ન જે છે ને, રાઈટ, પંક્ચ્યુએશન માર્ક, એ ચિહ્નને અંગ્રેજીમાં અપોસ્ટ્રોફી કહેવાય છે. તો જવાબ બી આ કારણસર આવ્યો. જો અવર્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલમાં છોકરીઓની નોનીનુના પ્રત્યય માટે તમારે એપોસ્ટ્રોફી ચિહ્ન લગાડવું પડે જે એમાં નથી આપ્યું. હવે સી ઓપ્શન કેમ ખોટો એ તમને કહી દઉં. અહીંયા ખાલી ગર્લ એક વચન રાખ્યું છે પછી એપોસ્ટ્રોફી એસ લગાડ્યું છે, આ સાચું છે કરું, પણ એક વચન છે. છોકરીની સ્કૂલ, એક છોકરીની સ્કૂલ ના હોય, સ્કૂલ હોય એમાં ઘણી બધી છોકરીઓ ભણતી હોય, તો છોકરીઓની સ્કૂલ હોય, રાઈટ, એટલે આ પણ ના આવે મિત્રો, આ બોયઝ પણ ખોટું છે. સમજો કે હું તમને એક ગુજરાતીમાં સરસ એક આપું છું, બરાબર, ધ્યાનમાં લઈ લેજો. છોકરાઓની હોસ્ટેલ, ચલો આનું અંગ્રેજી કોમેન્ટ બોક્સમાં બધા લોકો લખશે, છોકરાઓની હોસ્ટેલ. ચલો, તો જેથી મને ક્લિયર થાય કે બધાને પાકું થઈ ગયું છે. જુઓ, બહુ સરસ, બહુ સરસ, ચલો બહુ સરસ, બધા જ લોકોએ લખવાનું ચાલુ કરી દીધું છે. દિવ્યા લખવાણી, બહુ સરસ બેટા, રાઈટ, એક્સલન્ટ. નિખિલ કંઝારિયા, જુઓ બધા એટલું ઝડપથી લખ કોમેન્ટો આવે છે, બધાના નામ નથી વાંચી શકતો. એમાં બે, એક સ્ટુડન્ટે એક ક્વેશ્ચન મૂક્યું છે ને, એમાં અડધી સ્ક્રીન તો એમાં જ નીકળી જાય છે, બરાબર. ચલો, બહુ સરસ, એક્સલન્ટ, ઓકે. બેટા ટાઈપિંગ મિસ્ટેક જોઈએ તો જોઈ લેજો, બરાબર. સચિન બેટા, તમે જે બોયઝ હોસ્ટેલ લખ્યું છે ને, એમાં એપોસ્ટ્રોફી એસ નહીં, રાઈટ. શું આવશે બેટા જવાબમાં? છોકરાઓની હોસ્ટેલ, બધાનું સાચું છે. બોયઝ, એમાં પાછળ બોયઝ બહુવચન, છોકરાઓ માટે પેલા બહુવચન કરી દેવાનું બોયઝ, અને ની માટે ફક્ત તમારે એપોસ્ટ્રોફી ચિહ્ન મૂકવાનું છે, પાછળ ફરીથી એસ લખવાનું નથી. બોયઝ હોસ્ટેલ આ રીતનું બનશે. આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં આગળ પૂછાઈ ગયો છે. અહીંયા ગર્લ્સ સ્કૂલ પૂછ્યો છે. Ours is a girl's school. ચલો, બહુ સરસ, એક્સેલન્ટ, શું વાત છે. બસ આ રીતે તમે કોમેન્ટમાં ફટાફટ જવાબ મૂકવા લાગો ને, એટલે મને આનંદ થઈ જાય, બરાબર. હવે બેટા જુઓ, સનીરાજ સિંહ રાણા, ચલો હું આ પેલા ઇરેઝ કરી દઉં. આ બધું ભૂસી નાખવાની પરમિશન આપતા હો તો પ્લીઝ મને 200+ થમ્સઅપ આપીને પરમિશન આપી દો, બરાબર. સનીરાજ સિંહ રાણાએ જે લખ્યું છે ને, એ જરા મારે એને સમજાવવું છે, બરાબર. ચલો, ઓકે, 300+ થમ્સઅપ આવી ગયા, શું વાત છે. ચલો હું ભૂસી નાખું છું. હવે જુઓ મિત્રો, સમજો કે બાળકોની સ્કૂલ, બાળકોની સ્કૂલ, આ રીતનું આપણે આનું અંગ્રેજી લખવું હોય તો બાળકો માટે અંગ્રેજીમાં મિત્રો ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થાય છે. પહેલી વાત, ચાઇલ્ડનું બહુવચન શું થાય છે? ચિલ્ડ્રન. હવે ચિલ્ડ્રન બહુવચનમાં પાછળ એસ નથી આવતો તો પછી તમે 101% તમે એમાં એપોસ્ટ્રોફી એસ ની અર્થ માટે એપોસ્ટ્રોફી એસ મૂકી શકો છો. ચિલ્ડ્રન્સ સ્કૂલ, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય, ચલો અહીંયા આપણે બોયઝ હોસ્ટેલ હું લખી લઉં, ચલો બોયઝ હોસ્ટેલ, આમાં આપણે એપોસ્ટ્રોફી એસ ના મૂક્યો, ખાલી એપોસ્ટ્રોફી ચિહ્ન મૂક્યું. તો તમારે નિયમ શું ધ્યાનમાં રાખવાનો છે? નિયમ એ યાદ રાખવાનો છે કે જે નાઉનનું બહુવચન કરીએ ત્યારે એસ એસ આઈ એસ લગાડીને બહુવચન થાય, ટૂંકમાં છેલ્લે એસ લાગે બહુવચન કરવામાં, તો એને ખાલી એપોસ્ટ્રોફી ચિહ્ન લગાડવું. હવે ચિલ્ડ્રન બહુવચનમાં પાછળ એસ નથી લાગતું, એન આવે છે, તો પછી એપોસ્ટ્રોફી એસ લગાડવાનું છે. આનો ઉચ્ચાર કરવામાં તકલીફ ના પડે એટલા માટે. ક્લિયર થાય છે? ચિલ્ડ્રન્સ સ્કૂલ, બોયઝ હોસ્ટેલ. સમજો કે હું તમને ગુજરાતીમાં લખાવું. સ્ત્રીઓની હોસ્પિટલ, સ્ત્રીઓની હોસ્પિટલ, આનું અંગ્રેજી શું થાય? સ્ત્રીઓની હોસ્પિટલ, તો આનું અંગ્રેજી શું થાય મિત્રો? બોલો ફટાફટ, યસ, શું થશે આનું અંગ્રેજી? સ્ત્રીઓની ની માટે તમે આમાં ડેફિનેટલી, યસ ડેફિનેટલી, વિમેન, વુમનનું બહુવચન વિમેન ઈ લગાડીને થાય છે, પાછળ એન આવે છે, એસ નથી આવતો, તો આને તમે એપોસ્ટ્રોફી એસ લગાડી શકો છો. વિમેન્સ હોસ્પિટલ, ખ્યાલ આવે છે? વુમન્સ, વુમેન્સ હોસ્પિટલ. ક્લિયર થઈ રહ્યું છે? આમાં એપોસ્ટ્રોફી એસ લાગશે. પણ ચલો હું તમને બીજું એક લખાવું, ચલો
ડોક્ટરોની હડતાળ, બરાબર, ડોક્ટરોની હડતાળ. હડતાળ માટે અંગ્રેજીમાં શબ્દ છે મિત્રો બેટા સ્ટ્રાઇક, હડતાળ માટે સ્ટ્રાઇક શબ્દ છે. તો ચલો ડોક્ટરો બહુવચન એટલે ડોક્ટર્સ કરવું પડે, અને ની માટે પછી તમારે ફક્ત એપોસ્ટ્રોફ ચિહ્ન મૂકવાનું છે, બરાબર. ડોક્ટરોની હડતાળનું અંગ્રેજી શું થશે? પહેલા ડોક્ટરો, ડોક્ટરો માટે બહુવચન ડોક્ટર્સ મૂકી દો, અને પછી ની માટે અહીંયા તમારે ફક્ત એપોસ્ટ્રોફ ચિહ્ન મૂકવાનું છે. એનું કારણ શું? તો બહુવચન કરવામાં ઓલરેડી એસ આવી ગયું છે, એટલે ફરીથી પછી એપોસ્ટ્રોફ પછી એસ મૂકવાની જરૂર નથી. ડોક્ટર્સ સ્ટ્રાઇક, શું થશે મિત્રો? ડોક્ટર્સ સ્ટ્રાઇક. અહીંયા ડોક્ટર બહુવચન કેમ લેવું પડે? કારણ કે હડતાળ એક ડોક્ટર ના કરે, એક ડોક્ટર હડતાળ કરે એને હડતાળ ના કહેવાય, ખ્યાલ આવે છે? એટલે ડોક્ટર્સ સ્ટ્રાઇક, એમાં એપોસ્ટ્રોફ ચિહ્ન જ આવશે. ચલો ક્લિયર થઈ ગયું મિત્રો બધાને? મુદ્દામાં બહુવચન નાઉન માટે, બહુવચન નાઉન ને એપોસ્ટ્રોફે ફક્ત એપોસ્ટ્રોફે ચિહ્ન કેમ લગાડવામાં આવે છે એનું રીઝન ક્લિયર? ઓકે ઓકે બેટા, શું ક્વેશ્ચન છે બેટા? બેટા શું ક્વેશ્ચન છે? એક ક્વેશ્ચન કે છે, કોઈ એક સ્ટુડન્ટ નું કેવું છે કે સર વન ક્વેશ્ચન. ઓકે, ટીએમ નું કેવું છે કે સર વન ક્વેશ્ચન. બેટા શું ક્વેશ્ચન છે? ફટાફટ પૂછી લો બિંદાસ, ગભરાયા વગર. સતીશ માટા, યસ, ધ હોસ્પિટલ ઓફ વુમેન, ધ હોસ્પિટલ ફોર વુમેન વધારે પ્રોપર છે, સ્ત્રીઓ માટે હોસ્પિટલ, બરાબર. ચલો ક્લિયર, લેડીઝ હોસ્પિટલ પણ આવી શકે છે બેટા, રાઈટ? યસ, લેડીઝ હોસ્પિટલમાં ધ્યાનમાં લઈ લો. ઓકે, લેડીઝ, લેડીઝમાં બહુવચન આવે કે ના આવે? પછી એપોસ્ટ્રોફી ચિહ્ન જ લગાડવાનું છે, લેડીઝ, એમાં આપણા પાછળ એસ આવી ગયું તો પછી એપોસ્ટ્રોફી ચિહ્ન જ આવશે બેટા, ક્લિયર? ટીએમ બેટા, નિર્જીવ વસ્તુ હોય તો એપોસ્ટ્રોફી આવે, નહીં આવે બેટા, નિર્જીવ વસ્તુની એપોસ્ટ્રોફી નહીં આવે. આગળ બેટા, બેટા એક વસ્તુ ધ્યાનમાં લઈ લો. હવે ચલો ટીએમ, ટીએને એક ક્વેશ્ચન પૂછ્યો છે તો તમને કહી દઉં, આ કયા નંબરનો પાર્ટ ચાલે છે બેટા? આપણે અત્યારે કયા નંબરના પાર્ટમાં છીએ? 28, 28મો ભાગ ચાલે છે અત્યારે. આ વિડીયો કયા નંબરનો છે? 28મા નંબરનો. જીએસએસએસબી ના પેપર સોલ્યુશન પહેલા ભાગથી કર્યું હતું, પહેલા ભાગથી, બરાબર. તે અત્યારે આપણે 28મા ભાગે પહોંચ્યા છીએ, એટલે મારા પ્રોફાઇલમાં તમે જશો તે બધા સ્પેશિયલ ક્લાસના બધા જ પાર્ટ તમને મળી જશે, બરાબર. તે આગળ બધા પાર્ટમાં બેટા ટીએમ તમને કહું છું બેટા, એ નિર્જીવ વસ્તુને એપોસ્ટ્રોફી એસ ના લાગે, એ નિયમ વાળો પ્રશ્ન આવી ગયો છે આગળ પરીક્ષામાં, અને એનો નિયમ પણ બધાને સમજાવી દીધો. જુઓ, નવનીત નંગાસિયાએ બેટા લખ્યું, જુઓ, રૂફ ઓફ ધ હાઉસ, ક્લિયર, ઘરનું છાપરું, સમજો કે ઘરનું છાપરું છે, બરાબર, ઘરનું છાપરું. આનું અંગ્રેજી કરવું એમ બેટા તો એક ઓપ્શન છે તમારી પાસે, હાઉસીસ, હાઉસીસ રૂફ, બરાબર, અને બીજું રૂફ ઓફ ધ હાઉસ, રૂફ ઓફ ધ હાઉસ, બરાબર. તો બેટા આ એપોસ્ટ્રોફિયસ હાઉસ નિર્જીવ વસ્તુ છે, એટલે આ ખોટું ગણાય, આ સાચું. એપોસ્ટ્રોફિયસ ના લગાડાય તો પછી ઓફ થી નોની નુના અર્થ દર્શાવી દેવાનો, નોની નુના, ની અર્થ છે ને ઘરનું છાપરું, બરાબર બેટા. ટીએમ ક્લિયર થઈ ગયું? ચલો અહીંયા આપણે આ ક્વેશ્ચનને હવે બહુ બધો સમય આપી દીધો છે, હવે મને લાગે છે કે આપણે આગળના ક્વેશ્ચન તરફ આગળ વધવું જોઈએ, બરાબર છે કે નહીં? ઓકે, એચડી સુથાર બેટા, યસ, તમારો આ ક્વેશ્ચન છે ને કે અહીંયા અ આર્ટિકલ આવે કે નહીં? તો બેટા આવશે, અવર્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. હવે તમને પ્રશ્ન થશે કે જી આઈ આર એલ એસ તમે એપોસ્ટ્રોફિયસ લગાડ્યો છે તો આ ગર્લ્સ તો બહુવચન છે, તો બહુવચન નાઉન ની આગળ તો આપણે એ અને એન આર્ટિકલનો પ્રયોગ બહુવચન નાઉન ની આગળ કરતા નથી, બરાબર ને? ચલો બહુ સારો ક્વેશ્ચન છે બેટા, તો હું તમને સમજાવી દઉં છું. એકચ્યુઅલી અહીંયા અ આર્ટિકલ છે ને બેટા, એ સ્કૂલ માટે આવ્યું છે. આ ગર્લ્સ આગળ જે આવ્યું છે એ મિત્રો શું છે? વિશેષણની ભૂમિકા નિભાવે છે. વિશેષણ, એને અંગ્રેજીમાં કહેવાય એડજેક્ટિવ, એ એડજેક્ટિવની ભૂમિકા નિભાવે છે. સ્કૂલ, પણ કેવી સ્કૂલ? છોકરાઓની કે છોકરીઓની? સરકારી કે પ્રાઇવેટ? આવા બધા અર્થ દર્શાવાય તો આ સ્કૂલનું વર્ણન કરે છે. ગર્લ્સ શબ્દ જે છે ને એપોસ્ટ્રોફે ચિહ્ન વાળો, એ સ્કૂલનું વર્ણન કરે છે, અને કોઈ પણ નામના અર્થમાં વધારો કરે ને એડજેક્ટિવ કહેવાય. એટલે એકચ્યુઅલી અ આર્ટિકલ બેટા કોને ધ્યાનમાં રાખીને આવ્યું છે? સ્કૂલ, અને સ્કૂલ તો એક જ છે, એક જ સ્કૂલ છે, એટલે એની આગળ અ આર્ટિકલ આવશે બેટા. ચલો ક્લિયર, મજે દરિયા, શું વાત છે? તો હવે મને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જવા માટે
धक्को आपवानो छे मित्रो तमारे, प्लीज एक वार मने धक्को आपी दो सो देट आई केन गो अहेड। शू वात छे, 400 प्लस थम्स अप आपी दीधा तमे, थैंक यू सो मच। चलो हवे मित्रो 18मो क्वेश्चन छे, खूब ज इम्पोर्टंट क्वेश्चन छे, बराबर। आ मुद्दो मे बहु ऊंडाणपूर्वक बे लेक्चर लीधा छे एना ઉપર, તો દોઢ દોઢ કલાકના બે લેક્ચર લીધા છે આજ છે આ ટેન્સ ઉપર, તો ચાલુ પૂર્ણકાળનો ક્વેશ્ચન છે। ચલો ક્વેશ્ચન છે, આઈ ડીડન્ટ નો સિન્સ હાઉ લોંગ શી ખાલી ગયા, ઓપ્શન એ વોઝ સિટિંગ, ઓપ્શન બી હેઝ બીન સિટિંગ, ઓપ્શન સી હેડ બીન સિટિંગ, ઓપ્શન ડી હેઝ સિટ। ચલો હું પોલ સ્ટાર્ટ કરું છું, રેડી સ્ટેડી ગો। ધ પોલ હેઝ ઓલરેડી બિગન, ઈચ એન્ડ એવરી વન ઓફ યુ મસ્ટ પાર્ટિસિપેટ ધ પોલ, દરેક વ્યક્તિએ પોલમાં ભાગ લેવાનો છે, ફટાફટ, બહુ સરસ, એક્સેલન્ટ, શું વાત છે। સાચા જવાબનો રેશિયો મિત્રો અહીંયા અરાઉન્ડ 41%, 41%, ઓકે 41% ની આસપાસ, હવે અત્યારે 40% દેખાઈ રહ્યો છે, કઈ વાંધો નહીં બેટા, પણ ઇન શોર્ટ ટૂંકમાં 41% સાચા જવાબનો રેશિયો છે, બરાબર। હવે હું તમને આમાં બહુ જ સરસ રીતે આની એક ટ્રિક આપું છું, એ ટ્રિક પરથી તમને મજા આવશે, તમારો ટાર્ગેટ શું છે એ તમને કહી દઉં પહેલા, બરાબર। ચલો હવે મિત્રો, હિયર કમ્સ ધ ટોપ 10 લીડરબોર્ડ, યુ કેન સી ઇટ હિયર રાઈટ નાઉ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બેટા, બહુ સરસ। હવે જુઓ મિત્રો, પહેલું મગજમાં ફિટ કરતો આપણો પહેલો ટાર્ગેટ શું છે, પહેલો ટાર્ગેટ છે કે આ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન જો આવનારી પરીક્ષામાં પૂછાય, જીએસએસએસબી ની કે કોઈ પણ પરીક્ષા, બરાબર, બિન સચિવાલયમાં પૂછાય ગયું સમજી, બરાબર, તો આ ક્વેશ્ચન તમને 5 થી 10 સેકન્ડમાં, બરાબર 10 સેકન્ડમાં, એ પણ 101% સાચો જવાબ ઓન ધી સ્પોટ મળવો જોઈએ 5 થી 10 સેકન્ડમાં, આપણો ટાર્ગેટ છે, બરાબર। તો હવે કાન ખોલીને પૂરેપૂરું સમજી લો હું તમને જે સમજાવવા માંગુ છું, બરાબર, ધ્યાનમાં લઈ લેજો, બરાબર। 18મો ક્વેશ્ચન છે, આઈ ડીડન્ટ નો સિન્સ હાઉ લોંગ। હવે જુઓ મિત્રો, એકચ્યુઅલી આ જે પ્રશ્ન જેને બી કાઢ્યો છે, આ પ્રશ્નમાં એક નાનકડી ભૂલ છે, સિન્સ હાઉ લોંગ, તમે હાઉ લોંગ મૂકો ને, એટલે હાઉ લોંગ ની આગળ સિન્સ મૂકવાની બિલકુલ જરૂર નથી, તો બી મૂક્યો છે, આ સ્લેંગ કહેવાય, મુકાય છે ખરું, પણ એ ભાષા અશુદ્ધિ કહેવાય, બરાબર। સિન્સ હાઉ લોંગ નો મતલબ થાય છે મિત્રો, ક્યારથી, શું થશે મિત્રો, ક્યારથી અથવા કેટલા સમયથી, એક વસ્તુ ધ્યાનમાં લઈ લો, બરાબર। હવે જ્યારે પણ તમને વાક્યમાં આ હાઉ લોંગ શબ્દ ધ્યાનમાં આવે અથવા સિન્સ હાઉ લોંગ લઈ લીધું, બરાબર, તો તમારે એક વાત મગજમાં ફિટ કરી દેવાની કે એ વાક્ય મિત્રો ચાલુ પૂર્ણ કાળમાં આવશે, પહેલી વાત, કયા ટેન્સમાં આવશે, ચાલુ પૂર્ણ કાળમાં। હવે ચાલુ પૂર્ણ કાળ 3 છે, એક ચાલુ પૂર્ણ વર્તમાન છે, બરાબર, બીજો એક ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે, બરાબર, અને ત્રીજો એક ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે, આ 3 ટેન્સ છે મિત્રો। હવે એક વસ્તુ ધ્યાનમાં લઈ લો, આ ચાલુ ભૂતકાળનું ઓપ્શન છે એટલે એના પર તો ચેકો મારો, હેઝ સીટ આ વાક્યરચના જ ખોટી છે, આ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના હોય ને મિત્રો, તો હેઝ પછી સીટ ના આવે, સેટ ભૂત કૃદંત આવે, ચલો બે ઓપ્શન તો જતા રહે। હવે તમારી પાસે મિત્રો બે ઓપ્શન છે, એક હેઝ બીન સિટિંગ અને બીજું હેડ બીન સિટિંગ, આ બે ઓપ્શન છે મિત્રો, એમાં હેઝ બીન સિટિંગ એ ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્યરચના છે, એટલે આની પણ સંભાવના ખરી, આની પણ આવવાની સંભાવના ખરી, અને હેડ બીન સિટિંગ એ મિત્રો ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના છે, એટલે આ બેમાંથી ગમે તે એક ઓપ્શન આવવાની સંભાવના છે, બરાબર। હવે મને કોઈ કોમેન્ટ બોક્સમાં કહેશે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આ બે ઓપ્શનમાંથી કયું ઓપ્શન 101% આવી શકે, અને કારણ કહેવાનું છે, મને કારણ કહેવાનું છે, ખાલી ઓપ્શન નહીં બેટા, કારણ કહેવાનું છે। યસ મયંક પટેલ, બહુ સરસ બેટા, રાઈટ હાર્દિક, યસ સતીશ માટા, મકવાણા જીતેશ, મયુર, નવનીત, સાહિલ, યસ જોન્સનો, શું વાત છે હિરલ, બધા પ્લસ ના સ્ટુડન્ટ પણ આવી ગયા છે અહીંયા, જુઓ મનીષ, ધ્રુવી, યોગેશ, જયેશ, લલિત,
સોનલ કાનજીયા, પટેલ અનુજ, અનિલ, ચંદન, અપ્સાના, દેવિકા ચૌધરી, બહુ સરસ બેટા, એક્સેલન્ટ. જો બરાબર બધા પ્લસ ના સ્ટુડન્ટ પણ આવી ગયા છે, શું વાત છે. સુશીલ બહુ સરસ બેટા, દર્શ, યોગેશ એક્સેલન્ટ, બહુ સરસ. ચલો હવે જુઓ મિત્રો, આગળ ડીડન્ટ નો એટલે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળની વાત થયેલી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ના આવે, ચાલુ પૂર્ણ ભૂતકાળ આવે. એટલે ઓપ્શન સી સાચું ગણાય. એટલે અહીંયા તમારો જવાબ બની ગયો હેડ બીન સિટિંગ ધેર. હેડ બીન સિટિંગ ધેર, આખું વાક્ય શું બન્યું મિત્રો? I didn't know since how long she had been sitting there. એનો ગુજરાતી ભાષાંતર લિટરરી એ થશે કે હું જાણતો નહોતો કે તેણે ક્યારથી, કેટલા સમયથી ત્યાં બેસતી રહી હતી. બેસી રહી હતી, બેસતી રહી હતી, બેસેલી રહી હતી. ક્લિયર? એટલે કે એ ક્રિયા કેટલાક સમયથી ચાલુ રહેલી હતી, એમાં કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી હતી. ભૂતકાળમાં એવું કેવું હતું, ચાલુ ભૂતકાળ ન આવે. ચાલુ ભૂતકાળનો પ્રયોગ માત્ર ને માત્ર ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી એવું કહેવા માટે થાય. પણ અહીંયા તો ઓલરેડી કેટલા સમયથી એવું કહી દીધું છે, એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ આવે. મિત્રો કંઈક નવું શીખવા મળ્યું કે નહીં? મિત્રો આજના લેક્ચરમાં કંઈક નવું શીખવા મળ્યું હોય, તમારો કોન્ફિડન્સ વધ્યો હોય અને મોજે દરિયા થઈ ગયું હોય તો પ્લીઝ 1000+ થમ્સઅપ ફટાફટ મને આપી દો. અને આજના લેક્ચરમાં આપણે 1 કલાક પૂરો થઈ ગયો છે, હવે ક્યારે મળવાનું છે એ પણ મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી લો. બહુ સરસ બેટા, કોણે જોયું, કોણે હમણાં એક કોમેન્ટ બોક્સમાં એક વાક્ય લખ્યું છે બેટા, કોણે લખ્યું પ્લીઝ મને ફટાફટ. બધી કોમેન્ટો આવે છે એટલે હું જોઈ નથી શકતો, પણ એક સ્ટુડન્ટે લખ્યું કે આઈ હેવ બીન વર્કિંગ હાર્ડ સિન્સ આઈ ગોટ માય ડલ રિઝલ્ટ. બીજું બેટા, કોઈ એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન મૂક્યો છે તો એ ક્વેશ્ચન મારે તમને અત્યારે સમજાવવો છે. બરાબર, એક કામ કરજો બેટા, શનિરાજસિંહ રાણા ના હોય તો તમે એક ક્વેશ્ચન મને એમાં મોકલી દો, અને કોમેન્ટમાં બધા કોમેન્ટ કરે છે એટલે હું બરાબર જોઈ શકતો નથી. બરાબર, 1000+ થમ્સઅપ મિત્રો તમે મને આપી દીધા કે નહીં મને જોવા દો, શું વાત છે. ઓકે, થઈ ગયા છે મિત્રો 1000+ થમ્સઅપ, થેન્ક યુ સો મચ. હવે મિત્રો આ એક વિદ્યાર્થી મિત્રનો ક્વેશ્ચન છે, એમનો ક્વેશ્ચન શું છે જરા ઉલટું લખેલું છે. ઓકે, 84 નંબરનો ક્વેશ્ચન સમજાવો મિત્રો. બરાબર, મારે આમ કરીને જોવું પડશે. બરાબર, હી પ્રેક્ટિસ્ડ બોલિંગ સો ધેટ હી ખાલી જગ્યા બીકમ અ ગુડ બોલર. બેટા પ્રેક્ટિસ ઇઝ સાદો વર્તમાન કાળ છે. બરાબર, તો બેટા આમાં છે ને સો ધેટ કન્જંક્શન છે. બેટા છો ને તમે, હાજર છો ને? સો ધેટ કન્જંક્શન પછી બેટા કેન, મે, કુડ અને માઇટ આવે છે. કેન, મે, કુડ અને માઇટ આવે છે. બરાબર, અહીંયા સો ધેટ કન્જંક્શન છે. જુઓ બેટા, આ એક કન્જંક્શન છે. સો ધેટ પછી ખાલી જગ્યા હોય તો બેટા કેન, મે, કુડ, માઇટ, બેમાં ચારમાંથી ગમે તે આવી શકે છે. હવે આગળ સાદો વર્તમાન કાળ છે બેટા પ્રેક્ટિસિસ. જો વર્તમાનમાં વાત થઈ હોય તો ભૂતકાળ સૂચક આ મોડલ વર્બ નહીં આવે, કુડ માઇટ નહીં આવે. રહે બે જ ઓપ્શન, કેન અને મે. એમાં બેટા કેન અને મે બંને આવી શકે છે, પણ જો તમને બેટા, ચલો ઓપ્શનમાં તો મે તો આપ્યું જ નથી, માઇટ ભૂતકાળ સૂચક નીકળી ગયું, કુડ નીકળી ગયું, વુડ પણ નીકળી ગયું, તો ઓપ્શન સી મળી ગયું કે ના મળી ગયું બેટા? સિમ્પલ છે કે નહીં બેટા? ક્લિયર થાય છે બેટા? બેટા વારંવાર બોલાઈ જાય છે, શું કરું બોલું, રાઈટ? તમે મારા સ્ટુડન્ટ છો અને બેટા કહેવાનો મને આનંદ છે, રાઈટ? ચલો, તો કેન ઓપ્શન જે છે એ આવશે. મે નો પ્રયોગ મિત્રો સંભાવના ઓછી હોય તો થાય, અને બોલર બનવાની સંભાવના એના હાથમાં છે. તે દરરોજ બોલિંગની પ્રેક્ટિસ કરે છે જેથી તે સારો બોલર બની શકે, એટલા માટે કેન આવશે. ચલો ક્લિયર મિત્રો, આજે મજા આવી કે નહીં મિત્રો? હવે આવતીકાલે સવારે તમે બધા જ લોકો 9 વાગે મારી સાથે લાઈવમાં હાજર હોવા જોઈએ. અને મને આનંદ થયો મિત્રો કે આજે તમે 180+ લાઈવ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધું. બરાબર, અને આપણો જે લાઈવ સેશનની લિંક છે એ બધા તમે લોકો એને શેર કરી શકો છો, તો શેર કરો. આવતીકાલે સવારે 9 વાગ્યાની લિંક હું તમને સવારે આપી દઈશ, અથવા મારા પ્રોફાઇલમાં જઈને પણ મારો આ જે લાઈવ સેશન આવતીકાલે સવારે 9 વાગ્યાનું છે એને તમે ત્યાંથી શેર કરી શકો છો. બરાબર, તમારા જેટલા બી ગ્રુપ હોય, તમારું સ્ટેટસ હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરશો તો એમને પણ લાભ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, આજના માટે આટલું ઇનફ છે. ખૂબ ખૂબ મજા આવી, થેન્ક યુ સો મચ, બાય બાય.